માં દાખલા નંબર 2 એમાં જોઈએ બાદબાકી શોધો. તો દરેક વિદ્યાર્થીએ બાદબાકી માં ધ્યાન આપી. તો આપણે રકમ જોઈએ 7 છેદ માં કેટલા છે 24 છે માઈનસ 17 છેદ માં 36 છે. હવે આપણે જોઈએ આ અંશ છે અને આ છેદ છે તો બંનેના છેદ કેવા છે અસમાન છે. કેવા છે અસમાન છે એટલે કે સરખા નથી. જ્યારે આપણે આગળ આગળ દાખલા શીખી ગયા ત્યારે છેદ આપણે બંને સમાન ન હોય અસમાન છેદ હોય ત્યારે આપણે શું કરવું
કેટલા માઈનસ છે 6 છે માં 21 હવે આમાં પણ એવું છે કે 63 છે નીચે અને આ સાઈડમાં કેટલા છે 21 છે તો કોઈ પણ કરવાની જરૂર નથી આ શું કરવાની જરૂર નથી મતલબ કે આ બંનેના અસમાન છેદ છે માટે આપણે શું કરવાનું છે લસાઅ લેવાનું છે તો આપણે શું લેવાનું છે માટે 63 અને 21 નો શું લેવાનું છે કેટલો થાય છે લસાઅ તો 63 અને 21 નો લસાઅ 63 થાય છે હવે જોઈએ આપણે પહેલા દાખલામાં કરીએ જ પ્રમાણે 5 છેદમાં કેટલા લખવાના છે અવિભાજ્ય સંખ્યા છે 15 પણ એવી જ છે બરાબર એના બંને
तो आपने 13 गुणिया 15 करो बराबर 13 गुणिया 15 करशो तो શું આવશે બરાબર તો આ પ્રમાણે તમે કાર્ય કરી શકો છો અહીંયા 5 ના 5 6 3 9 અને 1 બરાબર તો 195 છે એનો લસાઅ છે કેટલો છે 195 લસાઅ છે 13 અને 15 નો ગુણાકાર કરો તો 195 આવે છે તો આપણે એનો લસાઅ 1 છે એમ સમજીને કરવાનો છે આપણે તો હવે શું આવે અહીંયા પણ માઈનસ ની સાથે છે अच्छा तो माइनस छ माइनस छ छे छ छे बासे तीन हवे तीन ने केवी संख्या साथे गुणवाना छे जेथी करीने 195 आवे तो आपणे आगळ जोई गया के तीन ने 15 साथे गुणीए तो 195 आवे छे तो आपणे तेना साथे मल्टीप्लाई करवाना छे तो के 15 साथे करवाना छे तो अहीं आवशे माइनस छ छेद करते गुणिया अहीं आवशे 15 तो छेदने पण करी तो अंशने पण तेना साथे गुणवाना छे 15 साथे गुणवाना छे तो अहीं आवशे 195 આપણે આ સંખ્યા આવે એ પ્રમાણે અહીંયા સંખ્યા લેવાની છે બરાબર તો જો 195 આવે તો હવે આપણે 15 6 કેટલા થાય છે તો કે નિયમ થાય છે તો અહીં માઈનસ ની સાથે છે તો અહીં પણ માઈનસ આવશે 15 6 ને ત્યાર પછી જોઈએ બીજો બીજી રકમ લઈએ તો આવશે માઈનસ 7 છેદમાં 15 તો આપણે જોયું એવી જ રીતે ફરી વાર પણ આને આની આ જ રીતે આપણે કરવાનું છે તો આપણે શું કર્યું છે માઇનસ 7 છેદમાં 15 હવે એવી સંખ્યા સાથે ગુણવાના છે જેથી કરીને નીચે 95 આવે 195 બરાબર તો આપણે તેની સાથે ગુણવાના કે 13 સાથે ગુણવાના છે એવી જ રીતે અહીં પણ સાથે ગુણવાના છે 13 સાથે તો 15 ગુણ્યા 13 કરશો તો કેટલા આવશે 155 13 17 ને 91 બરાબર તો અહીં આવશે 91 આવશે માઈનસ 91 અને 155 હવે આપણે શું કરવાનું છે જેમ કે આગળ જોઈ ગયા તેવી જ રીતે આપણે બાદબાકી કરવાની છે તો જોઈએ હવે આવશે 91 માઈનસ 90 કેટલા આવશે 91 માઈનસ 90 હવે જોઈએ અહીં પણ માઈનસ છે અહીં પણ માઈનસ છે બરાબર શું થાય છે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર તો આપણે પહેલા તો શું કરવાનું છે 91 માંથી 90 ને બાદ કરવાના છે તો કેટલા આવશે 1 આવશે 1 છેદમાં કેટલા થાય 95 ના 195 ના 195 તો અહીં જુઓ 1 છેદમાં 195 તો આ લાસ્ટ આન્સર છે બરાબર હવે જોઈએ દાખલા નંબર આગળ દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં એક પ્રમાણ પ્રમાણે છે જેમાં આગળ આપણે ત્રણ દાખલા જોયા એટલે દેખાય છે માઇનસ 3 છેદમાં કેટલા આવે છે છેદમાં 8 માઇનસ 7 છેદમાં 11 અહીં પણ શું છે બંને અંત છેદ છે બંનેના અલગ અલગ છે તો શું કરવાનું છે આપણે આગળ ત્રણ દાખલામાં જે જોઈ ગયા એ જ પ્રમાણે આપણે લસાઅ લેવાનો છે 8 અને 11 નો લસાઅ 8 અને 11 નો લસાઅ કેટલો થાય 11 18 28 છે ઓકે તો આ પ્રમાણે બંનેનો ગુણાકાર થાય એટલે એનો લસાઅ છે તો કેટલો છે 88 થાય છે તો હવે જોઈએ આગળ માઇનસ 3 છેદમાં 8 માઇનસ 3 છેદમાં 8 તો એવી સંખ્યા સાથે ગુણવાનું છે જેથી કરીને 88 આપણે
જોઈએ આપણે શું કરવાનું છે આપણે કે માઈનસ 33 છેદમાં 88 અહીં આવશે શું આવશે માઈનસ 56 છેદમાં 88 બરાબર તો અહીં આવશે માઈનસ 33 છેદમાં 6 માઈનસ 33 માઈનસ 56 છેદમાં 88 ના 88 હવે આપણે શું કરીશું કે અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય છે બરાબર એ માઈનસ ની સાથે છે 56 માંથી 33 ને માઈનસ કરીશું 56 માંથી માઈનસ 33 કરી અહીં આવશે 3 અહીં આવશે 2 તો કેટલા બચે છે તો કે 23 છેદમાં 88 આન્સર આવે છે તો આપણો ફાઈનલ આન્સર આ છે દરેક વિદ્યાર્થી મિત્રોએ દાખલા નંબર 4 પણ કરી લીધો ત્યાર પછી પાછળ દાખલો આપણે સ્ક્રીન પર જોઈશું દાખલા નંબર 5 દાખલા નંબર 5 માં જોઈએ તો આ પ્રમાણે છે માઈનસ 2 9 2 પૂર્ણાંક 1 9 માઈનસ 6 માઈનસ 6 આ પ્રમાણે થોડો અલગ લાગે છે આમાં બરાબર તો આપણે જોઈએ કે 9 2 18 અને 19 અહીંયા શું થશે આ બંને સાથે ગુણાકાર થશે આની સાથે સરવાળો થશે 9 2 ને 18 થશે અહીં કેટલા થશે 18 અને 1 પ્લસ કરીએ એટલે કેટલા થાય 19 અને બરાબર તો 19 થયા છે એમાં 9 ના 9 હવે જો એ માઈનસ કરીને આપણે શું કરવાનું છે 6 ના 6 છે એ 6 માં કોઈ સંખ્યા છે ને બીજી બરાબર તો આપણે આ છેદમાં 1 મૂકી શકીએ છીએ હવે આપણે આ બંનેના છેદ મળો છેદમાં 9 છે હવે આપણે શું કરવાનું છે તો બંનેને સાથે લઈ લેવાના છે આમ
અને વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાગત છે અને નોટ